તમે કોઈ પણ મોટા શહેર કે ગામમાં જાઓ ને તો ત્યાં કંઈક ને કંઈક એવું સ્ટ્રીટ ફૂડ હોય કે જે ખૂબ જ ફેમસ હોય. તો એ પ્રમાણે અમદાવાદની અંદર ખૂબ જ ફેમસ છે, લોકોના ખૂબ જ ફેવરિટ છે દાળવડા. વરસાદની સિઝન શરૂ થાય ને એટલે દરેકના ત્યાં દાળવડા અચૂક બનાવવામાં આવે અથવા તો બહારથી મંગાવવામાં આવે. તો આજે આપણે અમદાવાદની અંદર જે દાળવડા મળે છે એની સ્પેશિયલ રેસિપી બનાવવાના છે, અને સાથે તળેલા મરચા અને ડુંગળી તો ખરા જ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. દાળ વડા બનાવવા માટે મગની દાળ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તો અત્યારે જે મગની મોગર દાળ આવે છે એ મેં લીધી છે, અને 2 કપ ભરીને મેં આ મગની દાળને લગભગ 4 થી 5 કલાક માટે પલાળીને રાખી છે. 4 થી 5 કલાક જ પલાળીને રાખવાનું છે, એનાથી વધારે વાર પલાળીને નહીં રાખવાની. આ પ્રમાણે દાળ તમે હાથથી તોડશો અથવા તો દબાવશો તો એકદમ ઇઝીલી એ તૂટી જશે. અને મગની મોગર દાળ જ લેવાની છે, એની અંદર આપણે બીજી કોઈ જ દાળ ઉપયોગમાં નથી લેવાની. ફતરાવાળી દાળના પણ દાળવડા બનાવવામાં આવે છે, પણ અમદાવાદમાં જે દાળવડા મળે છે ઘણી બધી જગ્યા પર એમાં મગની મોગર દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે. મેં જે કપ ઉપયોગમાં લીધો હતો એ 250 ml નો છે, અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે આ દાળવડા બનાવીને તૈયાર કરી શકો. હવે બધી જ દાળને આપણે આ રીતે એક ચાણીમાં કાઢી દઈશું, એની અંદર બિલકુલ જ પાણી ના રહેવું જોઈએ. જ્યારે તમે દાળવડા ઘરે બનાવો ને તો નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે બસ, તો તમારા દાળવડા એકદમ સરસ બહાર જેવા બનશે. ખીરું તમારે એકદમ પરફેક્ટ તૈયાર કરવાનું છે, અને એના માટે તમારે આ પ્રમાણેનું મેઝરમેન્ટ અને આ રીતની ટિપ્સ ફોલો કરવાની છે કે દાળને તમારે 4 થી 5 કલાક પલાળવાની. જે પાણીમાં પલાળી છે પાણી આપણે બધું જ ચાણીમાં નિતારી લઈશું, અને દાળને વાટતી વખતે બિલકુલ જ પાણી એડ નથી કરવાનું. જો તમે થોડું પણ પાણી નાખશો તો તમારું ખીરું ઢીલું થઈ જશે અને તમારા દાળવડા છે એ બહાર જેવા નહીં બને. દાળ આપણી સરસ પલળેલી છે એટલે પાણી નાખ્યા વગર પણ એ ગ્રાઇન્ડ થઈ જશે. મિક્સરને તમારે પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું, અને આ રીતની એની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. અને એકદમ ફાઇન એની પેસ્ટ નથી બનાવવાની, થોડી દાળ એની અંદર અધકચરી રહેવી જોઈએ. તો આ પ્રમાણે એનું એનું જે ખીરું છે એ તૈયાર થશે. આમાં મેં બિલકુલ જ પાણી નથી નાખ્યું. વચ્ચે વચ્ચે તમારે ચમચીથી ખીરાને ઉપર નીચે કરી લેવાનું, તો આ રીતનું ખીરું તૈયાર થઈ જશે. હવે મસાલામાં આપણને જોઈશે આદુ, લસણ અને મરચા. મેં અત્યારે 2 પ્રકારનું લસણ ઉપયોગમાં લીધું છે, લીલું લસણ અને સૂકું લસણ. તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો, અને જો તમે લસણ ખાતા હો તો લસણની ક્વોન્ટિટી તમારે થોડી વધારે નાખવાની છે. તમે લસણ ના ખાતા હો તો લસણને સ્કીપ કરી શકો. એના બદલે તમારે કઈ વસ્તુ વધારે એડ કરવાની હું તમને આગળ જણાવીશ. મારી પાસે આ રીતનું ફ્રોઝન કરેલું લીલું લસણ છે, તો મેં અત્યારે થોડું એ પણ નાખ્યું છે. આદુનો ટુકડો લેવાનો છે, અને 5 થી 6 મોટી કળી લસણની લઈશું, અને મરચા તમારે જેટલી તીખા જોઈએ એ પ્રમાણે. મેં જે મરચા ઉપયોગમાં લીધા છે એ તીખા છે એટલે મેં ક્વોન્ટિટી ઓછી લીધી છે. હવે ખીરું આપણે આ રીતના એક પોળા વાસણમાં કાઢી લેવાનું છે, અને એને ફેંટતા પહેલા આપણે એની અંદર મીઠું અને હિંગ એડ કરીશું. તો મેં મીઠું સ્વાદ પ્રમાણે અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી છે. હવે આ પ્રમાણે આપણે ખીરાને લગભગ 5 થી 7 મિનિટ માટે ફાટી લઈશું. ઘણા બધા લોકો શું કરે છે કે આ રીતે ખીરું તૈયાર કરીને રાખી મૂકે અને એમાંથી 2, 3, 4 કલાક પછી દાળવડા બનાવે. તો એવા સમય પર તમારા ખીરાની અંદર ફરમેન્ટેશન ચાલુ થશે, અને જ્યારે તમે દાળવડાને ફ્રાય કરશો ને તો એ વધારે પ્રમાણમાં તેલ પોતાની અંદર એબ્સોર્બ કરશે. એટલે જ્યારે પણ તમે દાળને વાટી અને પછી મસાલો કરો એટલે તરત જ તમારે એમાંથી દાળવડા બનાવવાના, ખીરાને રાખી નહીં મૂકવાનું. અને આ પ્રમાણે 5 થી 7 મિનિટ ફાટશો એટલે તમારું ખીરું એકદમ સરસ હલકું બનશે, એની અંદર હવા ભરાશે, અને સોડા કે ઇનોનો ઉપયોગ વગર તમારા દાળવડા એકદમ સરસ બનશે. તો મેં એને અત્યારે 5 થી 7 મિનિટ માટે ફાટી લીધું છે. હવે જે લોકો લસણ ના ખાતા હોય એ લોકો આ સ્ટેજ ઉપર હિંગની ક્વોન્ટિટી થોડી વધારે નાખે તો દાળવડા સ્વાદમાં વધારે સારા લાગશે. તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રહેશે ખીરાની, અને ખીરું આપણું અત્યારે પ્રોપર ફેંટાઈ ગયું છે. તો હવે આપણે એની અંદર બાકીના મસાલા એડ કરીશું. તો આદુ, મરચા અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એના કરતાં થોડી તીખાશ તમારે અત્યારે વધારે એડ કરવાની, કારણ કે આપણે એને ફ્રાય કરીને તો તીખાશ થોડી ઓછી થઈ જશે. બહાર જે દાળવડા મળે છે એની અંદર તીખાશનું પ્રમાણ બરાબર હોય છે, એટલે કે થોડું સ્વાદમાં એ વધારે તીખું હોય છે. બરાબર મિક્સ કરી લેવાનું. બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને આની અંદર બિલકુલ જ સોડા કે ઈનો એડ નથી કરવાનો. તેલ આ રીતે એકદમ સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે કરી દઈશું, અને દાળવડાને તળવા માટે મૂકી દઈશું.
કડાઈની અંદર તમારે તેલ પ્રોપર ભરવાનું છે, એટલે કે તમે દાળવડા તળવા માટે મૂકો તો એની અંદર તેલ પૂરતું હોવું જોઈએ. જો તેલ ઓછું હશે ને તો દાળવડા તમારા નીચે કડાઈમાં પહેલા ચોંટશે અને બરાબર શેપમાં નહીં આવે. એટલે તેલનું પ્રમાણ તમારે વ્યવસ્થિત રાખવાનું, અને જો ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હો તો મારી જેમ નાની તાવડી લેવાની, જેથી તમારે તેલ વધારે ઉપયોગમાં ના લેવું પડે. તમે તળવા મૂકશો તો આ રીતના તમને થોડા એની પર પાણીના બબલ આવતા દેખાશે, પણ થોડી જ વારમાં એ બેસી જશે. અને આ પ્રમાણે જ્યારે થોડા બબલ ઓછા થઈ જાય પછી આપણે ઝારાની મદદથી એને ઉલટાવતા પલટાવતા રહીશું અને ફ્રાય કરીશું. ફ્રાય થવામાં લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે, કારણ કે દાળ હોય એટલે બહારથી તો એનું જે લેયર છે એ ક્રિસ્પી બની જાય, પણ અંદરથી એ કાચું રહે. અને એટલા માટે જ તેલનું જે ટેમ્પરેચર છે એ ખાસ અગત્યનું હોય છે. જે લોકો રેગ્યુલર તળીને વસ્તુઓ બનાવે છે એમને તો આ બધી વસ્તુઓ વિશે ખ્યાલ જ હોય, પણ જે લોકો પહેલીવાર બનાવતા હોય એ લોકો માટે આ બધી વસ્તુઓ ખાસ ઉપયોગી બની રહે છે. અને એટલા માટે જ દરેક વિડીયોમાં એને મેન્શન કરું છું કે તેલ તમારું જો પ્રોપર ગરમ ના હોય તો તમારા દાળવડા સરસ ખીલે નહીં અને વધારે પ્રમાણમાં પોતાની અંદર તેલ પણ એબ્સોર્બ કરે. એટલે તેલનું ટેમ્પરેચર તમારે પ્રમાણસર રાખવાનું છે. પહેલા બરાબર ગરમ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની, અને આ પ્રમાણે ઉલટાવતા પલટાવતા રહી લગભગ 4 થી 5 મિનિટમાં આ દળવાને ફ્રાય કરી લેવાના, જેથી એનો કલર છે એ પણ એકદમ સરસ આવે, બહારથી બહુ વધારે લાલ ના થઈ જાય અને અંદર સુધી આપણી જે દાળ છે એ સરસ ચડી જાય અને એનું અંદરનું જે ટેક્સચર છે એ પણ એકદમ સરસ જાયદાર બને. હવે દાળવડાની મજા તો ત્યારે જ આવે કે જ્યારે તળેલા મરચાં અને ડુંગળી હોય. તો મેં અત્યારે આ રીતના જે મોળા મરચા આવે છે જે આપણે દાળવડાની સાથે ખાઈએ છીએ એ ઉપયોગમાં લીધા છે, અને એક ડુંગળી લીધી છે. ડુંગળીને આપણે આ રીતે પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લેવાની છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો ફક્ત તળેલા મરચા પણ આ રીતે બનાવીને દાળવડાની સાથે સર્વ કરી શકો છો. મેં અત્યારે જે મરચા ઉપયોગમાં લીધા છે ને વરસાદની સિઝનમાં ભજીયા બનાવવા માટેના સ્પેશિયલ મરચા છે, અને કોઈ પણ શાકવાળા પાસેથી તમને વરસાદની સિઝનમાં અચૂકે મળી જશે. મરચા લાંબા છે સાઈઝમાં, એટલે આપણે એને આ રીતે કટ કરી લઈશું. તમારે જો આખા રાખવા હોય તો તમારે વચ્ચેથી એને કટ કરી લેવાના, જેથી આપણે જ્યારે એને તળીએ ને તો એ તેલમાં ફૂટે નહીં. અત્યારે મેં એને આ રીતના ટુકડામાં કટ કર્યા છે જેથી ખાતી વખતે પણ ઈઝી પડે. હવે આ રીતનો જે ઝારો હોય કાણાવાળો, અથવા આપણે જે પૌવા માટેનો ઝારો આવે છે પૌવા તળવા માટેનો, એ પણ ઉપયોગમાં લઈ શકો. તમારે મરચાને સીધા તેલમાં નહીં નાખવાના, પણ આ રીતે ઝારાની અંદર લઈ અને તેલમાં ઝબોળી પછી બહાર કાઢવાના. આ રીતે તમે એક બે વાર કરશો એટલે મરચા તમારા સરસ ફ્રાય પણ થશે અને આટલો સરસ એકદમ લીલો કચ્છ જેવો એનો કલર રહેશે, કલર બિલકુલ ચેન્જ નહીં થાય. અને ઉપર આપણે થોડું મીઠું નાખી દઈશું. બહાર તમે જે મરચા ખાઓ એ સોલ્ટી હોય છે, તો ગરમ ગરમ જ આપણે મીઠું નાખી દઈશું. ડુંગળીની ઉપર પણ આપણે થોડું મીઠું નાખવાનું છે, મરચામાં તો આપણે નાખી દીધું છે. અને સાથે એને વધારે ચટપટા બનાવવા થોડો લીંબુનો રસ બંનેમાં એડ કરીશું. તો આપણા ગરમા ગરમ દાળવડા, તળેલા મરચા અને ડુંગળી અત્યારે તૈયાર છે. દાળવડા બીજી પણ ઘણી બધી દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય છે, અને એની ઘણી રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે. તમે સ્ટ્રીટ ફૂડના પ્લેલિસ્ટમાં જોશો તો તમને બધી જ રેસીપી મળી જશે. તો એકવાર તમે આ પ્રમાણે દાળવડા બનાવીને ચોક્કસથી ટ્રાય કરો. હું તમને એક દાળવડાને તોડીને પણ બતાવીશ, તો તમે જોઈ શકશો કે અંદરથી એ કેટલા સરસ સોફ્ટ છે અને જાળીદાર છે, બહારથી એનું પડ એકદમ સરસ ક્રિસ્પી છે. તો જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી નવી અને મજેદાર રેસીપીની સાથે.